नमस्कार, जो सी सरना जय श्री कृष्ण। आज आपणे स्पीयरमेनना सिद्धांत पछी बीएड मां महत्वनो आईएमपी टॉपिक होय तो बीजो सिद्धांत एटले के थर्स्टननो बहुअवयवी सिद्धांत। तो स्पीयरमेन बाद थर्स्टनना बहुअवयवी सिद्धांत विषे आज आपणे वात करवानी छे। तो थर्स्टननो बहुअवयवी सिद्धांतनी वात करीए तो स्पीयरमेनना सिद्धांतनी जेम थर्स्टने पण बुद्धिनी संरचना अंतर्गत पोतानुं संशोधन रजू कर्युं, जेमां 1938 में थर्स्टने आ सिद्धांतनी शोध करी, जे सिद्धांत आपणे बहुतत्वीय सिद्धांत के बहुमार्गीय सिद्धांत तरीके पण ओळखवामां आवे छे। थर्स्टने आ सिद्धांत माटे पोताना शिष्योनी मदद लई 1000 गुणोनुं घटक विश्लेषण करीने साबित कर्युं के बुद्धि एक सामान्य शक्ति नथी। तेमना मत मुजब कोई सामान्य अवयव जेवुं होतुं ज नथी। केटलीक कसोटीमां तो सामान्य अवयवनी गैरहाजरी पण हती, परंतु थर्स्टने आवी शक्तिने प्राथमिक मानसिक शक्ति करता तरीके ओळखवामां आवे छे, जेमां प्राइमरी मेंटल एबिलिटीज कही शकाय। एटले स्पीयरमेने जे जनरल फेक्टर अने स्पेसिफिक फेक्टरनी वात करेली हती सिद्धांतमां, तेनुं खंडन करता जे थर्स्टन छे ते पोते जनरल फेक्टर नहीं परंतु PMA એટલે કે પ્રાઇમરી મેન્ટલ એબિલિટીઝ તરીકે કાર્ય કરે છે, જેમાં આપણે આકૃતિ સ્વરૂપે કહી શકીએ કે કોઈ પણ 1, 2, 3 ઘટકો માટે એટલે કે વર્તુળ દોરી અને એમાં ABCD એમ પોતાની રીતે ભિન્ન ઘટકો મળીને 1, 2, 3 ખંડો અવયવો જે છે તેમાં ABCD અક્ષરો છે તે પ્રવૃત્તિ છે, અને જે વર્તુળ સ્વરૂપે 1, 2, 3 જે ખંડો આપેલા છે તે અવયવો દર્શાવે છે। એટલે કોઈ પણ પ્રવૃત્તિ માટે કોઈ પણ અવયવ છે જેમાં આપણે જોઈ શકીએ કે જી જેવો કોઈ બુદ્ધિનો સામાન્ય ઘટક જોવા મળતો નથી, પરંતુ દરેક પ્રવૃત્તિ માટે એક અલગ ફેક્ટર ઉદ્ભવે છે। तो बुद्धि में PMA जीवी मानसिक शक्तिओ कोईपण कार्य में कार्यरत रहेली छे, जेमा तेने 7 शक्तिओने वर्गीकरण आपेलू छे, जेमा प्रथम मानसिक शक्ति तरीके प्रत्यक्षीकरणनी चढ़प। 7 मानसिक शक्तिओ में प्रथम प्रत्यक्षीकरणनी झड़प में ते कहे छे के तेने संज्ञा P वडे दर्शावामां आवे छे। आ शक्ति आंकड़ा के नामोनी झड़पथी सरखामणी करवानी कसोटी एटले दृश्य स्वरूपों वच्चे समान तके भेद पारखवानी झड़प आम आ शक्ति रहेली छे। एटले जे समानता रहेली छे के भेद पारखवानी वस्तु होय तो ए प्रत्यक्षीकरणनी झड़प एटले के पी संज्ञा वडे दर्शावेली शक्ति तरीके ओळखावे छे, जे प्रथम छे। बीजी बात करिए तो शब्दों की प्रवाहिता शक्ति रहेली छे, तो शब्दों की प्रवाहिता में जेने संज्ञा W वडे दर्शावामां आवे छे। आ शक्ति में योग्य झड़पथी शब्दों जेमा क्रमशः बोलवा, जोड़ाक्षर साथे बोलवा, झड़पथी बोलवा, सामान्य व्यवहार में पण योग्य शब्दों की झड़पथी उपयोग करवो वगैरह प्रकारनी कसोटी में आ अवयव रहेलो छे। આ અવયવોને શબ્દોની તરલતા પણ કહેવામાં આવે છે। ત્યારબાદ ત્રીજી શક્તિ તરીકે લઈએ જેમાં સામાન્ય તર્ક અથવા આગમન એવી શક્તિ રહેલી છે। આ શક્તિને સંજ્ઞા તરીકે I અથવા R સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે। આ શક્તિ થર્સ્ટને પ્રથમ તો આગમન તર્ક અને નિગમન તર્ક ગણાવ્યા હતા, પરંતુ પાછળથી બંનેને સાથે સમજાવી
અને બંનેને સાથે સમાનતા સાથે ગણીને સામાન્ય તર્કનો એક જ અવયવ સ્વીકાર કર્યો હતો. આ શક્તિ મોટા ભાગના કોયડાઓ અને તર્ક આધારિત કસોટીઓ રહેલી છે. ત્યાર પછીની ચોથી અવકાશીય સંબંધો તરીકેની શક્તિ, જેને સંજ્ઞા એસ આપવામાં આવી છે, જેમાં કલ્પના કે ચિત્રો સમાન આકારવાળા પદાર્થને ઓળખવાની શક્તિ અને તેની સાથે બંધ બેસતા કરવાની શક્તિ, આ કસોટી પારખવાની કસોટી તરીકે ઘટક મુખ્ય રહેલો છે. અવકાશીય સંબંધોમાં એસ સંજ્ઞા, જેમાં આપણે કહેવું હોય તો કહી શકીએ કે જે પ્લેનના શોધક એટલે રાઇટ બંધુ, તે અવકાશીય સંબંધો એટલે કે કલ્પનાથી તેને પ્લેનની શોધ કરી, તો આવી શક્તિ તેનામાં વધુ હશે. ત્યાર પછીની શક્તિ પાંચમી, એમાં અંક શક્તિ, તેની સંજ્ઞા એન વડે દર્શાવવામાં આવી છે. અંક શક્તિમાં સાદા ગણિત, દાખલાઓ કે ગણતરી કરવામાં, આંકડા સાથે કાર્યો કરવામાં આ ઘટક સંકળાયેલો છે. આ અવયવને કઠિનતા નામે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીની છઠ્ઠા પ્રકારની સાહચર્ય યુક્ત સ્મૃતિ, જેને સંજ્ઞા એમ આપવામાં આવી છે. આ અવયવને સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી એવા અર્થવાળા શબ્દો પારખવા, જોડકા જોડોના સંદર્ભમાં શબ્દો યાદ રાખવા, એક શબ્દ આપેલો હોય અને બીજો શબ્દ યાદ કરવો વગેરે કસોટીઓમાં આ ઘટક સમાયેલો છે. ત્યાર પછીનું સાતમા પ્રકારમાં જોઈએ તો શાબ્દિક અર્થગ્રહણ, જેને વી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આ ઘટકને શબ્દાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શક્તિમાં વાંચનની સમજ, શબ્દો, કહેવતો, અવ્યવસ્થિત વાક્યો વગેરે કસોટીઓમાં આ અવયવ જોવા મળે છે. આ શક્તિમાં લેખનને સમજવાની, તેને વાંચવાની ક્ષમતા જોડાયેલી છે. શક્તિ તરીકે વાંચનની કુશળતા એ શાબ્દિક અર્થગ્રહણ શક્તિમાં રહેલી છે. તો આ રીતે થર્સ્ટને મુખ્યત્વે સાત શક્તિઓની માન્યતા મુજબ કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે ફક્ત સાત શક્તિઓનો જ આવશ્યકતા અથવા ઉપયોગિતા રહેલી છે, જેમાં કોઈ પણ કાર્ય માટે તેના ઉકેલ સંદર્ભે આ સાત શક્તિઓની ચોક્કસપણે જરૂરિયાત રહે છે. આ શક્તિ મુજબ થોર્નડાઇક માને છે કે અધ્યતાઓની બુદ્ધિની દ્રષ્ટિએ એકબીજાથી અલગ તારવી શકાય અને અધ્યતાની શક્તિને ધ્યાનમાં લઈ તેના ભવિષ્યના સંદર્ભમાં ચોક્કસ આગાહી પણ કરી શકાય છે. આ માટે કોઈ એક જ બુદ્ધિ કસોટીનો આશ્રય લેવો તે કરતાં જુદી જુદી બુદ્ધિ કસોટીઓ સારા માપન કરી ભિન્ન ભિન્ન શક્તિઓને ઓળખી શકાય છે. તેમ છતાં તેને કહેલું છે કે સાત શક્તિઓ અલગ અલગ ન રહેતા જૂથ કે સમૂહ હોઈ શકે છે. તેમના મત મુજબ જૂથ નાનું કે મોટું પણ હોઈ શકે. અંતમાં થર્સ્ટને પણ સામાન્ય અવયવ જી ફેક્ટરનો સ્વીકાર કર્યો છે, પરંતુ તેને દ્વિતીય કક્ષાના અવયવ પૈકી સ્થાન આપ્યું છે. તે અવયવને આપણે અભિયોગ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. તો આમ આ થર્સ્ટનનો જે બુદ્ધિ અંગેનો સિદ્ધાંત હતો, તેમાં મુખ્યત્વે તમારે સાત પ્રકારની શક્તિઓ આપેલી છે તે યાદ રાખવાનું રહેશે. તો હવે બીજા વિડીયોમાં આપણે આગળનો સિદ્ધાંત એટલે કે ગિલફર્ડે આપેલો બૌદ્ધિક શક્તિઓની સંરચનાનું મોડેલ છે, તો ગિલફર્ડે આપેલ સિદ્ધાંત વિશે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. ત્યાં સુધી કંઈ પ્રશ્ન હોય તો 9879325359 પર મેસેજ કરજો. બ્રોડકાસ્ટ ગ્રુપમાં એડ થવું હોય તો પણ કહેજો, અને વિડીયો સારો લાગે તો શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.